નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌરાષ્ટ્રની અંડર 23ની ક્રિકેટ ટીમના 5 ખેલાડીઓની કિટમાંથી ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયાના મામલાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો કંઈ બોલવા તૈયાર નહીં થતા અનેક સવાલો ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સૌરાષ્ટ્રની અંડર 23ની ટીમ ચંદીગઢમાં સીકે નાયડુ ટુર્નામેન્ટનો મેચ રમવા ગઈ હતી. મેચ રમીને સૌરાષ્ટ્રના તમામ ખેલાડીઓ ફ્લાઇટમાં રાજકોટ આવી ગયા હતા, જ્યારે તેમની કીટ સહિતનો સામાન ચંદીગઢ એરપોર્ટથી કાર્ગોમાં આવવાનો હતો. એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં સૌરાષ્ટ્રની ટીમના 5 ખેલાડી પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા, પાર્શ્વ રાજ રાણા અને સ્મિત રાજ ઝાલાની કીટમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. 23 વર્ષ અને તેની નાની વયના ખેલાડીઓની કીટમાંથી દારૂ બિયર મળતા ખળભળાટ મચી ગયો હતો. અંડર 23ની ક્રિકેટ ટીમના 5 ખેલાડી કોના માટે દારૂ બિયર લઈને આવતા હતા તે જાણવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોનો સંપર્ક કરતા તેઓએ વાતચીત ટાળી હતી. જે યુવા ખેલાડીઓની કીટમાંથી દારૂ બિયરનો જથ્થો મળ્યો તે જથ્થો તેઓ પોતાના માટે લઈ આવતા હતા કે પોતાના સંબંધી અથવા પરિચિતો માટે દારૂની હેરાફેરી કરતા હતા જેવા અનેક સવાલો ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિમાંશુ શાહે શરૂઆતમાં પોતે અજાણ હોવાનું અને બાદમાં હોસ્પિટલના કામમાં વ્યસ્ત હોવાનું જણાવી રહ્યા છે. ચંદીગઢમાં થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ની જાણ થયેલ છે. આ એલિશ બનાવ અનિચ્છનીય, ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે. એસસીએની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે ઢાંક પીછોડા કરવાનો ખેલ શરૂ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તો યુવા ખેલાડીઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવાતી હતી કે ખેલાડીઓ નશાના ખપ્પરમાં ખૂપ્યા છે તે પણ ચિંતા અને ચિંતાનો વિષય બન્યો છે. દવર ગોંડલે, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.